नमस्कार न्यूज बुलेटिन में आपनो स्वागत छे। हूँ चूजील राहुल गांधी त्रण दिवस गुजरात प्रवास माटे गुजरात आवी रह्या छे। तेरे मीठापुर में राहुल गांधी नो प्रदेश कांग्रेस ना नेता ने कार्यकर्ताओ द्वारा स्वागत करायु छे। राहुल गांधी द्वारका में श्री कृष्ण ना दर्शन करीने गुजरात विधानसभा ने चूंटणी ना प्रचार ना श्री गणेश करशे। राहुल गांधी गुजरात प्रवासे आवी पहुंच्या छे त्यारे पास कन्वीनर हार्दिक पटेले पण ट्वीट करीने राहुल गांधी नु स्वागत कर्युं छे। तो राहुल गांधी गुजरातना प्रवासे छे, त्रण दिवसना गुजरातना प्रवासे छे राहुल गांधी। त्यारे द्वारका खाते राहुल गांधी पहुंची चुक्या छे। द्वारकाधीश ना दर्शन करीने प्रचारना श्री गणेश करवाना छे। आजे रोड शो नु पण आयोजन करायु छे। आ उपरांत सुरक्षा बंदोबस्त पण सघन करी देवायो छे। कोई पण चूक न रही जाय तेना माटे पूरती काळजी राखवामां आवी रही छे। महत्वनुं छे कि आजे बपोर बाद अनेक कार्यक्रमनुं आयोजन करायु छे। राहुल गांधी आजे खेडूतो साथे पण संवाद करवाना छे। जे खेडूतोने જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને રાહુલ ગાંધી આજે સંવાદ કરવાના છે। ગુજરાત વિધાનસભાની રાજનીતિમાં હવે ગરમાવો આવી રહ્યો છે। ચૂંટણી જંગ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે। તમામ પાર્ટીઓ હવે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી ચૂકી છે ત્યારે રાહુલ ગાંધી પણ કેવી રીતે બાકાત રહી શકે। રાહુલ ગાંધી દ્વારા પણ હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે। સૌરાષ્ટ્ર જે ભાજપનું ઘર માનવામાં આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે। આપને જણાવી દઈએ કે ત્રણ દિવસના પ્રવાસે છે રાહુલ ગાંધી। રાહુલ ગાંધીએ હવે ગુજરાતની કમાન સંભાળી છે ત્યારે ખાસ કરીને યુવાઓને આકર્ષણ માટે આ એક પ્રયાસ કહી શકાય, મત મેળવવા માટેનો પણ આ રાહુલ ગાંધીનો પ્રયાસ કહી શકાય। કારણ કે કોંગ્રેસમાં જે રીતે મોટા પાયે ઉથલપાથલ સર્જાયું હતું, તમામ જે તેમના નેતાઓ છે, ધારાસભ્યો છે, તેમણે પક્ષ પલટો કર્યો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપનું પલડું ભારે જણાતું હતું, પરંતુ હવે ભાજપનું ગઢ સૌરાષ્ટ્ર માનવામાં આવી રહ્યું છે। ત્યાંથી જ રાહુલ ગાંધીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સૌરાષ્ટ્રવાસીઓને આકર્ષવા માટે રાહુલ ગાંધીએ કવાયત તેજ કરી નાખી છે। દ્વારકાથી રોડ શો નું આયોજન કરાયું છે। રાહુલ ગાંધી અત્યારે દ્વારકા પરિસરમાં પહોંચ્યા છે। આ પ્રથમવાર નથી કે જ્યારે ગાંધી પરિવારના કોઈ સભ્ય અહીંયા દ્વારકાધીશના મંદિર ખાતે શીશ ચૂકવવા માટે આવ્યા હોય। આ અગાઉ પણ જે ગાંધી પરિવારના સભ્યો છે, ચાહે ઇન્દિરા ગાંધી હોય અથવા તો રાજીવ ગાંધી હોય, એ બધા અહીંયા આવી ચૂક્યા છે અને અત્યારે રાહુલ ગાંધી અહીંયા પહોંચ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે। અહીંયા થોડી જ આગળ જ એક ચોક છે, ત્યાં તેઓ સૌ પ્રથમવાર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ચાલતા અત્યારે આવી રહ્યા છે। એમની સાથે, રાહુલ ગાંધીની સાથે જે ભરતસિંહ સોલંકી છે, સાથે જે પ્રભારી છે, એ પ્રભારી છે, સ્થાનિક જે મહારાજ છે, અહીંયા સંત છે, એ પણ છે। એટલે તમામ લોકો, તમામ જે નેતાગીરી છે, એમની સાથે રાહુલ ગાંધી અહીંયા મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે અને અહીંયા શીશ ચૂકવશે અને આ સાથે જ તેમનો જે ગુજરાત પ્રવાસ છે એની વિધિગત તેઓ અત્યારે શરૂઆત કરી રહ્યા છે। જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓ પહોંચ્યા છે અને જે મંદિર છે, દ્વારકાધીશનું મંદિર, ત્યાં પ્રથમવાર અત્યારે તેઓ દર્શન કરવા માટે આવ્યા છે અને ખૂબ આસ્થા સંકળાયેલી છે। કારણ કે આ મંદિર છે, ત્યાં એમનો પરિવારનો ખૂબ જૂનો નાતો રહ્યો છે અને એ જ સાથે દેખાઈ રહ્યા છે એ મહારાજ, કે જ્યારે ઇન્દિરા ગાંધી આવ્યા હતા ત્યારે પણ તેઓ સાથે હતા, આ સિવાય જયારે રાજીવ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે પણ તેઓ હતા, તો એમના દ્વારા એક બુક પણ દર્શાવવામાં આવી છે અને એ જે બુક છે એની અંદર રાહુલ ગાંધી દ્વારા, અરે જે રાજીવ ગાંધી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને જે તમામ બાબતો છે એ દર્શાવવામાં આવી હતી। એટલે તેઓ મંદિરમાં અત્યારે જશે અને જે આશીર્વાદ લેશે, શીશ ઝુકાવશે કે આગામી વિધાનસભાની, ગુજરાતની જે ચૂંટણી આવી રહી છે એની અંદર કોંગ્રેસને સફળતા મળે। કારણ કે કોંગ્રેસ વર્ષોથી ગુજરાતમાં જે
સત્તા છે એના પર આવ્યું નથી અને ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી જોવામાં આવતું હતું કે કોઈ જે મોટા નેતા છે એ સામે આવીને એટલે આ રીતનો ખૂબ મોટા પાયે પર પ્રચાર પ્રસાર કરવા નથી આવ્યો. પ્રથમવાર બની રહ્યું છે અને જોવામાં આવી રહ્યું છે કે ખૂબ મોટા નેતા કોંગ્રેસના પ્રચાર કરવા માટે આવ્યા છે અને ખૂબ મહત્વનો આ પ્રવાસ જોવાઈ રહ્યો છે, કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવાઈ રહ્યો છે અને એવા સમયે રાહુલ ગાંધી અહીંયા વિધિગત સીસ ચૂકાવીને ત્યારબાદ આ પ્રવેશ જે પ્રવાસ છે એમની શરૂઆત કરી રહ્યા છે. કેમેરામેન કિશન સાણોલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV દેવભૂમિ દ્વારકા. તો આજ મામલે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે દ્વારકાથી જોડાઈ ચુક્યા છે. નરેન્દ્ર, શું કહેશો? જ્યારે રાહુલ ગાંધી હવે દ્વારકા દેશના જે ચરણમાં શેષ ઝુકાવી રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે, અત્યારે કેવો માહોલ છે? સુરક્ષા બંદોબસ્ત કયા પ્રકારનો છે અને આગળનો તેમનો કાર્યક્રમ શું રહેશે? રાહુલ ગાંધી અહીંયા દ્વારકાધીશ પહોંચી ચુક્યા છે. તેઓ સૌપ્રથમ મીઠાપુર પહોંચ્યા હતા અને ત્યાંથી તરત જ તેમનો જે પ્રવાસની શરૂઆત થઈ હતી. જે દ્વારકાધીશ મંદિર છે વર્ષો જૂનું, ત્યાં અત્યારે તેઓ ગયા છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ તેમને ત્યાં શીશ પણ ચૂકાવ્યું છે. એમનો જે પ્રવાસ છે એની શરૂઆત તેમના દ્વારા અહીંયાથી કરવામાં આવી છે. દ્વારકાધીશના દર્શન કરીને પ્રથમવાર નથી કે જ્યારે કોઈ ગાંધી પરિવારના સભ્યો અહીંયા દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હોય. આ અગાઉ પણ રાજીવ ગાંધી આવી ચૂક્યા છે. આ સિવાય જે ઇન્દિરા ગાંધી છે એ પણ દ્વારકાધીશના મંદિરે આવી ચૂક્યા છે. એટલે વર્ષો જૂનો નાતો રહ્યો છે, અહીંયા આસ્થાનો નાતો ગાંધી પરિવારનો રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી અહીંયા આવ્યા છે. એમના દ્વારા જે ચૂંટણી પ્રચાર છે એની શરૂઆત કરવામાં આવી છે દ્વારકાથી. એટલે અહીંયા તેઓ દર્શન કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીના જે તેમનો સૌરાષ્ટ્રનો પ્રવાસ છે એની અત્યારે એમને દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે અંદર તેઓ જે શંકરાચાર્ય જે મઠ છે અંદર ત્યાં પણ તેઓ ગયા છે. ત્યાં એમની સાથે ભોજન પણ લેવાના છે અને ત્યારબાદ તેઓ અહીંયાથી થોડી જ વાર બાદ દ્વારકાધીશનું જે મંદિર છે ત્યાંથી નીકળીને આગળનો એમનો જે પાટિયા સહિતનો પ્રવાસ છે નીકળશે. ખૂબ મહત્વના પ્રવાસ તરીકે, કારણ કે રાજકીય રીતના આ એક મહત્વપૂર્ણ પ્રવાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી આવી ત્યારે આ પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બને છે કે ગુજરાતમાં, કારણ કે અગાઉ જોવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી દ્વારા આ રીતના ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હોય, પરંતુ ગુજરાતમાં આવો પ્રચાર પ્રસાર એમના દ્વારા ક્યારેય કરવામાં નથી આવ્યો. 2022 માત્ર સભાને તેમના દ્વારા માટે પહોંચ્યા છે અને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ છે. 3 દિવસ સમગ્ર વિસ્તારમાં ફરશે. જે આસ્થાના કેન્દ્રો છે ત્યાં ખાસ જશે. સૌપ્રથમ તેમના દ્વારા અહીંયા દ્વારકા આવી ચૂક્યા છે. દ્વારકાથી સીધા જ તેઓ જે આગળનો પ્રવાસ છે, ચાહે ભાટિયાની વાત હોય તો ભાટિયા જશે. ભાટિયા સ્કૂલના બાળકોને મળશે, આ સિવાય માછીમારોને મળશે, ખેડૂતોને મળશે અને ત્યારબાદ જે છે વિવિધ અલગ અલગ જગ્યાઓ છે ત્યાં પણ જવાના છે. એટલે ખૂબ મહત્વ નો પ્રવાસ છે. થોડી જ વારમાં જે માહિતી મળી રહી છે ત્યાં અત્યારે રાહુલ ગાંધી પહોંચનાર છે અને રાહુલ ગાંધી અહીંયા પહોંચશે એટલે શક્યતાઓ છે કે તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે. એટલે ધીરે ધીરે આપણે આગળ જઈશું અને રાહુલ ગાંધી હવે અહીંયા આવી રહ્યા છે ત્યારે એ કઈ રીતના મીડિયા સાથે વાતચીત કરે છે, એમની જે વાતચીત છે એ સાંભળવા માટે પ્રયાસ કરવામાં આવશે. અને આજે સમગ્ર પ્રવાસ છે એની અંદર તેઓ જે આસ્થાના કેન્દ્રો છે એ 3 જગ્યાઓ પર જવાના છે. ચાહે એ કાગોડની વાત કરવામાં આવે કે જે પાટીદારોનું આસ્થાના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. આ સિવાય જેતપુર જશે અને ચોટીલા પણ જવાના છે. અગાઉ ક્યારેય નથી બન્યું કે આટલા કોઈ મોટા દિગ્ગજ નેતા ચોટીલાના પ્રવાસે જે પગથિયા ચડીને છેક ઉપર જે માતાજીનું મંદિર છે ત્યાં ગયા હોય અને આમના પ્રવાસમાં એ બાબત પણ છે. એટલે રાહુલ ગાંધી પગથિયા ચડીને ચોટીલાના દર્શને જશે. એટલે આસ્થાના કેન્દ્ર છે ત્યાં જઈને લોકો સાથેની કનેક્ટિવિટી, આસ્થાના કેન્દ્ર તરીકે અને ત્યાં પહોંચીને લોકો સાથેની કનેક્ટિવિટી વધારવાનો એક પ્રયાસ અહીંયા ગુજરાત પ્રવાસમાં જોવા મળી રહ્યો છે. જી
ચોક્કસ થી નરેન્દ્ર શું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રથી રાહુલ ગાંધીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે શું સૌરાષ્ટ્રમાં પંજો હવે દબદબો જમાવી શકે છે આ પ્રચારથી જી જે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચાહે આંદોલનના કારણો હોય અથવા તો અન્ય કારણો હોય પરંતુ જે બાબતો સામે આવી હતી તે ચાહે પાટીદાર અનામત આંદોલન હોય અથવા તો ઉનાકાંડ બન્યો હોય એટલે એ બાદ લોકોની એક આક્રોશ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી તરફ અને એના કારણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી એની અંદર કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી સફળતા મળી હતી લોકોનો જે ઝુકાવ છે મતદાતાનો જે ઝુકાવ છે તે કોંગ્રેસ જોવા મળ્યો હતો અને હવે આજે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એની અંદર આગામી સમયમાં ફરી એક વાર જે લોકો છે એમનો ઝુકાવ કોંગ્રેસ તરફ જોવા મળી શકે એના માટે જ આ પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યું કે રાહુલ ગાંધી આ રીતના 3 દિવસના પ્રવાસ માટે આવ્યા હોય અને એમાં પણ તેઓ રોડ શો થકી કારણ કે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે રાહુલ ગાંધી આવતા હતા કોઈ એક પર્ટિક્યુલર જગ્યા પર જતા હતા અને ત્યારબાદ ત્યાંથી તેમનો પ્રવાસ જે સભા છે એ કરીને પૂર્ણ થતો હતો પરંતુ આમાં વિવિધ 4 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે એ 4 ઝોનમાં તબક્કાવાર તેઓ 3-3 દિવસનો પ્રવાસ કરશે લોકોને મળશે અને એમની સાથે સંવાદ કરશે અને એમની જે સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ તેઓ કરશે એટલે ખૂબ મહત્વપૂર્ણ પ્રવાસ તરીકે જોવામાં આવી રહ્યો છે જે ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું હતું પૂર્વે કે રાહુલ ગાંધી દ્વારા આ રીતના ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હોય ગુજરાતમાં ક્યારેય નથી બન્યું પ્રથમવાર બની રહ્યું છે અને આ રીતના પ્રચાર પ્રસાર કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કઈ રીતના વધારેમાં વધારે સફળતા મળી શકે અને એમનો જે સ્પષ્ટ બહુમતીનો જે ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચી શકે એના માટે ખુદ એક ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે એમના દ્વારા જમીનની સ્તર પર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને આના જે 2 ફાયદા છે એ કોંગ્રેસને એ રીતના મળશે કે આટલા મોટા દિગ્ગજ નેતા છે નાના ગ્રામ્ય વિસ્તાર સુધી જે તે સ્થાનિકો સુધી પહોંચ્યા છે આ સિવાય બીજી જે બાબત છે એ કાર્યકર્તાઓમાં પણ એનો એક ઉત્સાહ છે એ જોવા મળી શકે છે કારણ કે આ રીતના મોટા નેતા જયારે પ્રચાર પ્રસાર જમીન સ્તર પર આવીને કરતા હોય છે ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એ પણ બેવડાવતો હોય છે અને રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે એ સારી રીતના જાણે છે કે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં જે અન્ય રાજ્યોમાં એમનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અથવા તો પગ પ્રસારો થઈ રહ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી નથી ત્યાં એ મજબૂત થઈ રહી છે ત્યારે એમને એમના ઘરમાં જ કરવું સૌથી વધારે એમના માટે સરળ જોવાઈ રહ્યું અથવા તો એ જ સૌથી એક મોટો ટાસ્ક છે અને એને જો પાર પાડે તો આગામી 2019ની જે લોકસભાની ચૂંટણી છે એની અંદર પણ જે વિજય રથ છે તે નરેન્દ્ર મોદીનો રોકી શકાય એટલે ખૂબ મહત્વપૂર્ણ છે અને એ પ્રચાર થકી એ પ્રયાસ કરાઈ રહ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને રોકવામાં આવે